नमस्कार खेडूत मित्रों, आजना वीडियोनी अंदर आपणे वात करीए खेडूतो माटे खुशीना समाचार मळी रह्या छे। गुजरात सरकार एक नवी योजना शुरू करवा जई रही छे, एनी अंदर मळशे खेडूतोने हवे दिवसे लाइट। मित्रों, आ योजनानी अंदर कहेवाय ने के खास करीने खेडूतोने बहु मोटो फायदो थशे। कहेवाय ने के रात्रिना जे उजागरा छे ए हवे खेडूतो माटे नहीं रहे। आ योजना एटले के दिनकर योजना खेडूतो माटे आ योजना छे ए कहेवाय ने खूब लाभदायक बनशे। विशेष विगतवार माहिती मेळवीए खेडूतो माटेनी आ नवी योजना एटले के दिनकर योजना विशेष संपूर्ण विगत मेळवीए। एनी पहेला चेनलनी अंदर आप जो नवा हो तो खास करीने सब्सक्राइब करवानो बाकी होय तो तेने सब्सक्राइब करशो ने बाजूमां आवता बेल आइकॉन उपर क्लिक करवानो भूलता नहीं। जोईए मित्रों खेडूतो माटे खुशीना समाचार विगतवार माहिती। सरकारनी दिनकर योजनानी अंदर खेडूत भाईओने मळशे हवे दिवसे वीजळी। विशेष विगतवार माहिती मेळवीए मित्रों, पॉइंट टू पॉइंट। खेडूतो माटे सरकारे जे योजनानी जाहेरात करी छे तेनी अंदर हवे खेडूतोने मळशे दिवसना वीजळी। रात्रिना कहेवाय ने के रोकाणो हवे थशे बंध। रात्रिना कलाकोमां खेडूतोने कहेवाय ने के जंगली प्राणीओना ભયથી ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હતું। કેટલીક વખત તો કહેવાય ને કે અમુક વિસ્તારોની અંદર ખેડૂતો છે રાત્રિના સમયે ખેતરમાં જઈ પણ નતા શકતા। તો મિત્રો, ખેડૂતોની કહેવાય ને કે આ સમસ્યાને સોલ્વ કરવા માટે ખેડૂતોને દિવસના સમયે કૃષિ હેતુ માટે વીજળી મળી રહે તે સમય માટે લાંબા સમયથી ખેડૂતોની એક માંગ પણ હતી હતી અને આ માંગ કહેવાય ને કે સરકારે સ્વીકારી પણ છે। હવે ખેડૂતોને મિત્રો થ્રી ફેઝ કનેક્શન માટે એટલે કે તમારું જે વાડી ખેતરનું થ્રી ફેઝ કનેક્શન હશે એના ઉપર હવે તમને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવશે। એ છે મિત્રો સવારના 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધીની અંદર છે વીજળી આપવામાં આવશે। ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે સવારના 5 વાગ્યા થઈ લઈ અને ખાસ કરીને રાત્રિના 9 વાગ્યા દરમિયાન તમને કહેવાય ને કે ફૂલ વીજળી આપવામાં આવશે। ખાસ કરીને આની પહેલાં આપણે કેવું હતું કે 8-8 કલાકના વારા હોય, બરાબર, કે દિવસનો વારો હોય અથવા રાતનો વારો હોય, દિવસનો અઠવાડિયાનો વારો હોય તો ખાસ કરીને એની અંદર દિવસ દરમિયાન ફૂલ રહીએ, બીજા પાર્ટની અંદર કહેવાય કે બીજા અઠવાડિયાની અંદર રાત્રિના સમયની અંદર ફૂલ રહીએ, એની અંદર પણ કહેવાય કે લાઇટ છે આવક જાવક ઘણીવાર કરતી હોય। તો સરકારે આ યોજનાની અંદર ઘણો બધો મોટો ફેરફાર લાવ્યા છે, ખાસ કરીને વિશેષ છે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે આ યોજનાની અંદર છે એમાં 2 સ્લોટની અંદર વીજળી આપવામાં આવશે। એક સ્લોટ છે એ કહેવાય ને 5 વાગ્યાથી લઈ અને 1 વાગ્યા સુધીનો રહેશે અને બીજો સ્લોટ છે મિત્રો 1 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીનો રહેશે। એટલે કે 2 સ્લોટની અંદર દિવસ દરમિયાન વીજળી આપવામાં આવશે એ 5 થી 1 અને 1 થી 9 સુધી કહેવાય ને આ સ્લોટમાં વીજળી તમને પ્રાપ્ત થશે। આગળ વાત કરીએ મિત્રો ક્યારે શરૂઆત થશે, તો પ્રધાનમંત્રી આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એ 24 ઓક્ટોબરે આ યોજનાની શરૂઆત કરશે। ખાસ કરીને પ્રારંભિક તબક્કાની અંદર મિત્રો અત્યારે 1000થી ઉપર ગામોની અંદર છે આ યોજનાની શરૂઆત થશે અને ધીમે ધીમે મિત્રો દરેક ગામ સુધી આ યોજનાની શરૂઆત થશે। ત્યારબાદ મિત્રો આવનારા ટૂંક સમયની અંદર એટલે કે 1-2 વર્ષની અંદર આ દરેક ગામો સુધી આ લાભ છે પહોંચી જશે। ખાસ કરીને દિનકર યોજનાની અંદર મિત્રો શરૂઆત છે એ ખાસ કરીને કયા કયા જિલ્લાઓને લાભ મળશે, તો જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને દાહોદ આ 3 જિલ્લાઓને દિવસ દરમિયાન કૃષિ વપરાશ માટે ખેડૂતોને વીજળી પહોંચાડવામાં આવશે। શરૂઆત છે 3 જિલ્લાથી શરૂ થઈ રહી છે મિત્રો, આના માટે સરકારે 3500 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવેલું હતું। આગામી 2 વર્ષ દરમિયાન જિલ્લાઓની અંદર કહેવાય ને કે દરેક જિલ્લાની અંદર દિવસ દરમિયાન વીજળી મળશે મિત્રો। વધુ માહિતી માટે અમારી ટેલિગ્રામની ચેનલ છે તેની સાથે તમે જોડાઈ શકો છો। તમારો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો અમારી ટેલિગ્રામની ચેનલ સાથે તમે જોડાઈ અને અમને પૂછી શકો છો। વધારે માહિતી માટે આ અમારી ટેલિગ્રામ સાથે જોડાઈ જજો અને વિશેષ છે એ આપણે આવા નવા વિડીયા લઈ આવતા રહીશું, તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, ખેડૂત મિત્રો સુધી અવશ્ય એકવાર શેર કરજો જો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય અને માહિતી તમને જો ગમી હોય તો બીજા ખેડૂત મિત્રો રહી ના જાય માહિતીથી, તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકોન આવે છે એને પણ પ્રેસ કરશો અને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો।